डीसाना ધોડિયાકોટ વિસ્તારમાં એક યુવકે આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે। ઘટનાને પગલે ડીસા શહેર ઉત્તર પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ડીસાના ધોડિયાકોટ વિસ્તારમાં રહેતા એક યુવકે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે। सागर ठाकुर नामनो 23 वर्षीय युवक मजूरी काम करी गजरान चलावतो हतो। अगाउ युवती ने भगाड़ी जई दुष्कर्म आचरवाना केस में लगभग 1.5 वर्ष थी ते जेल में हतो अने 14 दिवस अगाउ ज ते जामीन पर छूटी बहार आव्यो हतो। त्यारबाद गत मोड़ी रात्रे अगम्य कारणोसर आ युवके घर में एंगल पर साड़ी वड़ी गड़ी फांसो खाई आत्महत्या करी लीधी। ઘટનાની જાણ થતાં જ તેના પરિવારજનો દોડી આવ્યા હતા। આ બનાવ અંગે જાણ કરતા ડીસા શહેર ઉત્તર પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને પંચનામું કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો। મૃતકના પરિવારજનોનું કહેવું છે કે અગાઉ જે યુવતીએ તેના પર ફરિયાદ કરી હતી તેના પરિવારજનો મૃતક પાસે પૈસાની માંગણી કરતા હતા અને ગત રાત્રે પણ તેઓ રિક્ષા ભરીને આવ્યા હતા અને પૈસાની માંગણી કરી હતી, જેથી ડરી ગયેલા સાગરે આત્મહત્યા કરી છે। જો કે પોલીસ ધમકી આપનારા લોકો સામે ફરિયાદ કરતી નથી અને જ્યાં સુધી ફરિયાદ દાખલ નહીં થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પરિવારજનો ઇનકાર કરી રહ્યા છે। ડીસા શહેર ઉત્તર પોલીસે અત્યારે તો મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડી અકસ્માતે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। परंतु हवे मृतकना परिवारजनोए मृतदेह स्वीकारवानो इनकार करता पोलीस तेना परिवारजनोने समझाववाना प्रयासो पण हाथ धरी रही छे। आ मामले झीणवट भरी तपास करी कार्यवाही करवामां आवशे तेवी बाहेधरी आपी छे। मारा बहेन धमकी आलवामां आवी, भैयाने फोसी गादी रिक्षा भरीने मारवा आया था। ए होमेली पार्टी बाबू बाबू भाई એના ભાઈ અને એના ભત્રીજા અને બે આખી એની મેટર આખી પેલે કેસ થયેલો હતો ને અને પૈસા બહાર ભાઈ ડરી ગયો બાથરૂમમાં પડી ગયો, પછી અમે ઘરે પહોંચ્યા એટલે અમને બાદ ગાલીને રોવા મળી, પછી રાતે મોડા એની આવી રીતના કર્યું ટૂંપો એને ઘરે અંદર બધા સુઈ ગયા એના પછી નહીં લેતા કોઈ ફરિયાદ નહીં લેતા પોલીસ ગયા હતા બે અઢી કલાક બેઠો હું ફરિયાદ નહીં થઈ મારે ફરિયાદ થાય ને મારા ભાઈ પેલું ન્યાય મળે સાહેબ ઘટનામાં એવું હતું કે કાલે આ લોકો મારા જોડે કામે આવે એટલે આ લોકો ઉપર ફોન આવ્યો હતો એના ભાઈનો કે ભાઈ મારે તકલીફ છે ડીસા આવવું છે દવા કરાવવા માટે તો એમણે એના ભાઈને સાગરને બોલાવ્યો ડીસા ત્યારે સાગર જ્યારે ડીસા આવ્યો ત્યારે એના ઘરે કોઈ નહોતું સાગર એકલો જ હતો પાછળથી અમે નહીં જોયું પણ આજુબાજુના માણસો કે આ લોકો જે હોમે પક્ષવાળા એ લોકો આખી રિક્ષા ભરાઈને આવ્યા આ છોકરાને મારવા માટે છે ઘરે પહોંચી ગયા એના સાગરના ઘરે પહોંચી ગયા અને પહોંચ્યા પછી છોકરો એનો જીવ બચાવી અને બાથરૂમમાં સંતાઈ ગયો એના પછી એ લોકો જતા રહ્યા એના પછી રાત્રે 9 વાગે આ લોકો ઘરે આવ્યા ત્યારે એનો ભાઈ રડીને એને કહેવા માંડ્યો કે ભાઈ આ લોકો મને મારવા આવ્યા હતા રિક્ષા લઈને મને જીવથી મારી નોખશે આપણે એક કામ કરીએ ડીસા છોડીને જતા રહીએ તો પછી આ ભાઈ અંકિત ભાઈએ એવું કીધું કે ના ના આપણે ડીસા સુલા છોડવું આપણે પોલીસ સ્ટેશન પડ્યું હોય આપણે સવારે જઈને કેસ કરી નાખશો પણ સવાર પડી ના ને ભાઈએ રાત્રે 12:30 વાગે આજુબાજુ આત્મહત્યા કરી નાખી પણ હું કહેવાનો મતલબ એ લોકોનું પ્રેશર એવું હતું કે આ લોકોનું એવું કહેવું કે પૈસા બી માગે આ લોકો કંઈક 50,000 રૂપિયા પહેલાં આપ્યા છે સમાધાન માટેના અને પાછા 1.5 લાખ પાછળના ફેર પૈસા માટે એ લોકો પ્રેશર આ લોકોને કરતા જ હતા કે 1.5 લાખ રૂપિયા આલો નગર પછી અમે તમને ફસાઈ નાખશો બીજો ફરીથી કેસ નાખશો આ પાછળના બીજા ભાઈઓને ફસાઈ નાખશો આવી રીતે આ લોકોની ધમકીઓ તો સરેરાશ હતી જ પછી આ લોકો બિચારા ગરીબ મજૂરિયા માણસો આટલા પૈસા ક્યોથી લાવે તો બી 50,000 રૂપિયા આ લોકોએ આપ્યા હતા એમનું કેવું હોય હું જોયું નહીં પણ આ લોકોએ 50,000 રૂપિયા આપ્યા હતા પછી આ લોકો પાસે હવે પૈસા વધારે હતા નહીં પાછો એનો ભાઈ કાલે આવ્યો એટલે આ લોકો આખી રિક્ષા ભરીને મારવા આવ્યા આજુબાજુના પાડોશીઓએ જોયું અમે નહીં જોયું અમે હાજર નહોતા પછી એ ડબલ પ્રેશરમાં આવી ગયો એક તો પૈસા માગતો હતો અને એક આ લોકો મારવા આવ્યા એટલે ડરી ગયો ડીસા છોડવા તૈયાર હતો પણ રાત્રે આ બનાવ બન્યો અને એણે આત્મહત્યા કરી નાખી પોલીસ ફરિયાદ સાહેબ કરવા ગયા હતા હવે પોલીસ સ્ટેશનમાં એમનું કેવું એવું હોય કે અમને આઈડી આપીએ જે જાહેરાત કે ને એ પછી અમે કીધું કે સાહેબ અમારી એફઆઈઆર લો તમે તો કે અમે કયા આધાર ઉપર આ એફઆઈઆર લઈએ એફઆઈઆર પછી પ્રોસેસ થશે એની અત્યારે કશું નહીં થાય સાહેબ લાસ્ટ હવે સ્વીકારવાનું એમના ભાઈઓનું અને એમના આગેવાનોનું કેવું એવું હોય કે જ્યાં સુધી એફઆઈઆર પોલીસ સ્ટેશનમાં નહીં નોંધાય આરોપીઓને નહીં પકડો ત્યાં સુધી અમે બોડી નહીં લઈએ।